नमस्ते विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनुं हार्दिक स्वागत छे। गया लेक्चर नी अंदर आपणे आ पाठनी लाक्षणिकताओ विषे जे छे ए शीखेला के सहकारी मंडळी कई रीते कार्य करे छे। हवे आजना आ लेक्चर में एना फायदा विषे छे ए आपणे माहिती मेळवीशुं। सौ प्रथम पहलो फायदो, सरल स्थापना विधि। सहकारी मंडळीनी स्थापना माटे लांबी कायदाकीय विधिनी जरूर नथी, मात्र 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી એની કરાવી શકે છે અને સરળતાથી જે છે એ સ્થાપના વિધિ આવી રીતે પૂર્ણ થઈ શકે છે। બીજું, કાયમી અસ્તિત્વ। સહકારી મંડળીને તેની નોંધણી થતા જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે। સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી। આ અર્થમાં મંડળીનું લાંબુ આયુષ્ય જે છે એ ભોગવે છે। કોઈ પણ જાતની જે છે એ વ્યક્તિનું કોઈ મૃત્યુ થાય, નાદાર એટલે શું, અને ઝૂમ લેક્ચરની અંદર મેં તમારી સાથે ચર્ચા કરેલી, તો એ કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થાય, રાજીનામું આપે, તો એને કારણે કોઈ પણ જાતનું અસ્તિત્વ સહકારી મંડળીનું જે છે એ વિખાઈ જાય એવું ક્યારે જોવા મળતું નથી। એટલે ટૂંકમાં આનું લાભ આયુષ્ય જે છે એ લાંબુ જોવા મળે છે। ત્યાર પછી ત્રીજું છે ખુલ્લું સભ્યપદ। સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે। ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ છે એ બનતી નથી। એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ આની અંદર પોતાની છે એ ઉમેદવારી નોંધાવી શકે છે અને સ્વેચ્છાએ એમાં જોડાઈ શકે છે। ત્યાર પછીનો ફાયદો, સભ્યોની મર્યાદિત જવાબદારી। મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહે છે। દાખલા તરીકે મારી પાસે 10 શેર છે તો મારી જવાબદારી 10 શેર પૂરતી જ છે, વધારાની જવાબદારી જે છે એ મારી રહેતી નથી। ત્યાર પછી છે સરકારી સહાય। મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે। આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે જે છે એ હોય છે। સહાય લોન એટલે બીજાને મદદરૂપ થવી, અનુદાન એટલે બીજા તરફથી મળતું આપણને દાન, અને સબસિડી એટલે સરકાર જે છે એ દાખલા તરીકે આપણને જે છે 50,000ની લોન આપે છે, 50,000માંથી એમ કે 10,000 તમને સબસિડી મળે છે, તો 10,000 જે છે એમાંથી બાદ થઈ જાય એટલે ફરી પાછી રકમ તમારે છે 50,000 નહીં પરંતુ 40,000 જ તમારે સરકારને ફરી પાછા ચૂકવવા પડે। તો આવી રીતે એ જે છે એ સહકારી સહાય પણ મળે છે। છઠ્ઠું, લોકશાહી વહીવટ। મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે। નિર્ણયો બહુમતીથી લેવાય છે। દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર રહેલો છે। સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો છે એ વહીવટ ચલાવે છે, જેથી કરીને વ્યવસ્થિત રીતે જે છે એ નિર્ણયો લેવાય। કારણ કે લોકશાહીમાં આપણને ખબર છે કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું ચાલતું શાસન એટલે લોકશાહી, તો અહીંયા પણ જે છે એ લોકશાહી રીતે જે છે એ વ્યવસ્થિત રીતે આખી પ્રક્રિયા ચાલતી હોય છે। ત્યાર પછી છે ઓછો વહીવટ ખર્ચ। તો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે એટલે કે અનુસરે છે। સંચાલનના સભ્યોની માનદ સેવા એમાં મળે છે, વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ પણ કરવો પડતો નથી, જેથી કરીને વધારાનો ખર્ચ જે છે એ સહકારી મંડળીને થતો નથી। ત્યાર પછી છે નિશ્ચિત ગ્રાહક વર્ગ। મોટાભાગે સભ્યો જ ગ્રાહકો એના હોય છે, સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ પણ જે છે એ કરવામાં આવતું હોય છે। આવી રીતે નિશ્ચિત નક્કી કરેલો ગ્રાહક વર્ગ પણ જે છે એ સહકારી મંડળીને મળી જાય છે। ત્યાર પછી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ। વેપારી સંસ્થાઓ કેટલીકવાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે છે એટલે કે પ્રોત્સાહન આપે છે। સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની છે એ ખાતરી આપતી હોય છે। આ ઉપરાંત
संस्था द्वारा आचरવામાં આવતી ગેરરીતિઓથી પણ સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ જે છે એ તરીકે એ ઊભી રહી શકે છે। ત્યાર પછીનો ફાયદો છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ। તો સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી સમાજનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ કરે છે। ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે। દવાખાના શાળા બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને એની જાળવણીની છે એ વ્યવસ્થા એ કરે છે। 11 લોકશાહીની તાલીમ શાળા મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે। મોડી કરતા માનવીને મહત્વ આપવામાં આવે છે। સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જે છે એ જીવંત રહી શકે છે। આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એ તાલીમ શાળા છે કે જેના દ્વારા જે છે એ સભ્યોનો પણ વિકાસ થઈ શકે છે। 12 સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે। દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે છે એ પૂરી પાડે છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે। મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે। આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ સાધનો ઓજારો એટલે એને લગતા જે હથિયારો છે વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે। નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી અને આર્થિક ઉન્નતિ કરી શકે છે। ખાંડ દૂધ ચર્મ એટલે કે ચામડું કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ વિકાસ છે એ સાધ્યો છે। તો આ આપણે જોયા એના ફાયદાઓ। હવે જે છે એની મર્યાદાઓ જોઈએ। ફાયદા અને ગેરફાયદા છે એક સિક્કાની બે બાજુઓ છે। તો હવે એને આપણે જોઈએ મર્યાદા। એમાં પહેલી જ મર્યાદા મૂડીની મર્યાદા। વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે। શેરની ઓછી કિંમત સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા જે છે એ રહે છે। કારણ કે સ્વાભાવિક છે કે બીજા કરતાં જે છે એ શેરની કિંમત ઓછી હોય દરેક વર્ગને આકર્ષી શકાય એવી કિંમત હોય એટલે સ્વાભાવિક છે કે મૂડીની જરૂરિયાત જે છે એ રહેવાની। બીજું કાર્યક્ષમ વહીવટનો અભાવ સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે। માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટી પ્રત્યે અંગત રસ ન પણ દાખવે ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા જે છે એ પ્રવેશે છે। જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે। સ્વાભાવિક છે કે એને લગતા કોઈ પણ જાતનો એને અનુભવ ન હોય કે બિનજરૂરી બીજી કોઈ પણ આવડત ન હોય વધારાના કૌશલ્યો ન હોય તો વ્યવસ્થિત રીતે જે છે એ કંપનીનો કાર્યક્ષમ વહીવટ ચાલતો નથી। ત્રીજું રાજકીય હસ્તક્ષેપ વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે। મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જે છે એ જોખમાય છે પરિણામે લોકશાહીના મૂલ્યો જે છે એ પણ જોખવાય છે। સ્વાભાવિક છે કે જ્યાં રાજકીય હસ્તક્ષેપ હોય તો ત્યાં સ્વાભાવિક છે કે આપણે જે છે એ આપણા મૂલ્યોનું જે છે એ વ્યવસ્થિત રીતે પાલન કરી શકતા નથી। ત્યાર પછી છે સભ્યો વચ્ચે અસહકાર મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય છે। સભ્યોમાં પરસ્પર કુસંગ સંઘર્ષ જૂથબંધી સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારી મંડળી સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે। આ બધા ગુણોનો છે એ સ્વાભાવિકપણે અભાવ જોવા મળે છે। આ બધાને પરિણામે સહકારી મંડળીની સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારનો લાભ જે છે એ મળી શકતો નથી। તો આવી રીતે જે છે એ કંપનીને નુકસાન પણ જાય છે। ત્યાર પછી છે સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની। ઔદ્યોગિક ક્રાંતિ પછી
यंत्रों द्वारा मांगनी अपेक्षाएं मोटा पाया ऊपर उत्पादन थवा लाग्यो। मोटा पाया ऊपर मूडीनी जरूरियात साथे जोखमनु प्रमाण पण वध्यो। आ परिस्थितिमां धंधाकीय व्यवस्था स्वरूपे वैयक्तिक मालिकीनी के भागीदारी पेढ़ी अनुकूल न आवे ते स्वाभाविक छे। कारण के कार्यक्षेत्र जेम जेम विकसतुं छे एम एम वधु ने वधु जे छे ए जवाबदारीओ वधती जाय छे। वैयक्तिक मालिकी अने भागीदारी पेढ़ीनी मुख्य मर्यादाओमां अमर्यादित जवाबदारी, मूडीनी मर्यादा, टूंकू आयुष्य वगैरे हती। मोटा पाया ऊपर धंधाकीय प्रवृत्ति करवा माटे विशाल प्रमाणमां मूडीनी जरूरियात साथे मूडीनी सलामती, जवाबदारी अने जोखमनी वेचणी, कार्यदक्ष संचालन वगैरे अनेक प्रश्नोना उकेल रूपे नवी धंधाकीय व्यवस्थानो छे એ ઉદ્ભવ થયો કે જેને આ બધી મર્યાદાઓને છે એ દૂર કરી, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું। કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે। આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે છે ઓળખવામાં આવે છે। ભારતમાં કંપની ઉપરના નિયમન ધારા માટે 1956નો કંપની ધારો એટલે કે કંપનીને લગતો કાયદો અમલમાં હતો। હવે તારીખ 1/4/2014થી 2013નો કંપની ધારો જે છે એ અમલમાં આવ્યો છે। પરીક્ષામાં પૂછાય તો બંને ડેટ અને સાલ છે એ તમારે યાદ રાખવાની છે। હવે કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા જોઈએ તો કંપનીએ સમાન હેતુ માટે કાયદાથી અલગ અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે। કાયદાની દ્રષ્ટિએ કંપનીએ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે। 2013ના કંપની દ્વારા જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની। આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે, બરાબર। હવે આજના આ લેક્ચરમાં આટલું આપણે રાખીએ। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આગળના વિશે માહિતી મેળવીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।